નમસ્કાર મિત્રો ઓજસ્ટ ગવર્મેન્ટ જોબની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર જે સહકારી ભરતી છે એ અંતર્ગત ધોરણ દસ પાસ ઉપર છે મિત્રો આની અંદર ઘણી બધી જગ્યાઓ છે પગાર ધોરણ કેટલી છે સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બે લાયકોન છે એ પણ પ્રેસ કરો જેથી આવનારી તમામ વિગતો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે મિનિસ્ટ્રી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોસ્ટ વિભાગની અંદર ભરતી છે મિત્રો આની અંદર જે છે એ અંદર ગ્રામીણ ડાક સેવક અંતર્ગત એટલે કે જીડીએસ અંતર્ગત આ ભરતી રહેશે મિત્રો આની અંદર તમારે માત્ર જે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આની ઓનલાઈન અરજી કરવા માટે આ તમને જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જે છેલ્લી તારીખ તમે જોઈ શકો છો એ અંતર્ગત સત્તર બે બે હજાર ત્રેવીસ સુધી તમે જે ઓનલાઈન અરજી કરી શકો મિત્રો ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે એ અંતર્ગત તમે જોઈ શકો છો તો આની અંદર પણ તમને સોળ બે બે હજાર ત્રેવીસ અંતર્ગત તારીખ છે મિત્રો કાલે કાલના દિવસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો મિત્રો આની અંદર જે ઘણી બધી માહિતી છે પગાર ધોરણની વાત કરીએ કે બી પીએમ અંતર્ગત તમને બાર હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસોને એસી અને એબી બી પી એમ અને ડાક સેવક માટે દસ હજારથી લઈને ચોવીસ હજાર સા ચારસોને સિત્તેર જે પગાર ધોરણ છે એ તમને મળશે તો મિત્રો અરજી કરવાનો કાલનો દિવસ છે તો મિત્રો જે પણ મિત્રો સરકારી પ્રત્યે રાજ જોઈતા હોય અને જો તમે ધોરણ દસ પાછ એટલે કે ઓછું ભણેલાં હોય તો તમે આની અંદર ડાયરેક્ટ અરજી કરશો મિત્રો આની અંદર કોઈપણ પ્રકારની આ એક્ઝામ લેવામાં આવશે નહીં તો મિત્રો આની અંદર તમે જાણતા હશો કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ માટે જે એ અંતર્ગત છે એટલે કે પોસ્ટ વિભાગની અંદર ભરતી છે એની ઘણી બધી માહિતી તમને જોવા મળશે મિત્રો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એ બીપીએમ માટે જે જગ્યા છે એના માટે ઘણી બધી માહિતી તમને આની અંદર જોવા મળશે મિત્રો ત્રીજી બાબત એટલે કે ડાક સેવકની અંદર ભરતી છે એ અંતર્ગત આની અંદર તમને માહિતી આપેલી છે તો મિત્રો આની અંદર લાયકાત અને ઉંમર કેટલી રહેશે મિત્રો આની અંદર ઉંમર તમારી અઢારથી લઈને ચાલીસ વર્ષ સુધી હોવી જોઈએ જે પણ મિત્રોની અઢારથી લઈને ચાલીસ વર્ષ સુધી છે તો અરજી કરી શકશે તો મિત્રો આની અંદર ઉંમરની અંદર કેટેગરી પ્રમાણે છૂટછાટ છે મિત્રો એસસી માટે અને એસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ અને ડબલ્યુ એસ માટે કોઈ છૂટછાટ નથી અને પી જે છે એ અંતર્ગત દસ વર્ષની અંતર્ગત અને પી ડબલ્યુડી પ્લસ ઓબીસી માટે તેર વર્ષ અને પીડબ્લ્યુ અંતર્ગત જે પ્લસ એસ માટે પંદર વર્ષની છૂટછાટ આપેલી છે મિત્રો આની અંદર જે પ્રોસેસ તમને જોવા મળશે તો મિત્રો અપર એજ લિમિટ માટે જે સર્ટિફિકેટ તમારે આપવાના હોય છે એ પણ તમે આની અંદર આપી શકો છો તો મિત્રો આની અંદર લાયકાત છે માત્ર ધોરણ દસ પાસ કરેલું હોય અને તમને જે સબ્જેક્ટ અંતર્ગત જો તમારું કોમ્પ્યુટર લેવલનું સર્ટિફિકેટ અથવા કોઈપણ પ્રાઇવેટની અંદર તમે કોમ્પ્યુટર કરેલું હોય એ પણ તમારે સર્ટિફિકેટ અટેચ કરવાનું છે મિત્રો આની અંદર જે અધર ક્વોલિફિકેશનની અંદર તમને જોવા મળશે કોમ્પ્યુટર નોલેજ નોલેજ સાયકલનું હોવું જોઈએ અને એ અંતર્ગત તમને આની અંદર ઘણી બધી માહિતી તમને જોવા મળશે રિઝર્વેશન અંતર્ગત તમને માહિતી આપેલી છે મિત્રો બીપીએમ અને એ પીવીપીએમ અને ડાક માટે જે લો વિઝ વિઝન છે એના વિશે પણ માહિતી આની અંદર આપેલી છે તો મિત્રો આની અંદર અરજી કરવા માટે મહત્ત્વની બા બાબત જાણીએ તો મિત્રો આની અંદર જે તમારે અરજી કરવા માટે તમારે ઓનલાઈન જે ઇન્ડિયન પોસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે અરજી કરવાની છે મિત્રો આની અંદર સિલેક્શન કાય છે એ તમે આની અંદર જોઈ શકો છો તો આની અંદર તમારી જે માર્ક અને જે ગ્રીડ પોઈન્ટ છે એ અંતર્ગત સિલેક્શન થવા પાત્ર રહેશે મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારની એક્ઝામ લેવામાં આવશે નહીં મિત્રો આની અંદર જે તમારું મેરિટ છે એ અંતર્ગત તમારું છે એ અંતર્ગત સિલેક્શન થશે મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આની અંદર મેરિટ પડવાપાત્ર થશે મિત્રો એસી પ્લસ જો તમારું મેરિટ હોય એ અંતર્ગત એ મિત્રો આની અંદર અરજી કરી શકશે અને મિત્રો જેમનું નસીબ હોય એમને પણ તમે અરજી કરી શકો જેથી ચાન્સ પણ તમને મળી શકે એ અંતર્ગત તમારું રહેશે મિત્રો આની અંદર તમને ઘણી બધી માહિતી આપેલી છે એ અંતર્ગત જે અંતર્ગત છે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે જે ફી સો રૂપિયા રહેશે મિત્રો જે પણ મિત્રો આની અંદર અરજી કરશે એમને ફી સો રૂપિયા ભરવાની રહેશે તો મિત્રો એસસી એસ અને જે વુમન છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી તો મિત્રો આની અંદર માત્ર જનરલ કેટેગરી ઓબીસી અને ઇડબ્લ્યુ એસના જે પણ ઉમેદવારો છે એ મિત્રો આની અંદર તમારે સો રૂપિયા ફી પે કરવાની રહેશે મિત્રો આની અંદર તમારે ઓનલાઈન અરજી તમે સોળ અંતર્ગત સોળ બે બે હજાર ત્રેવીસ સુધી તમે અરજી કરી શકશો જે મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય તો ફટાફટ જઈને જે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે અરજી કરવાની રહેશે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જય હિન્દ મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત